ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ તેર છે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ. લાસ્ટ વિડીયોમાં આપણે આ પાઠ શરૂ કરેલો, સંકલ્પના પણ તમને સમજાવેલી કે ભૂપૃષ્ઠ પૃથ્વી સપાટી પરના અનિયમિત ભૂમિભાગને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. તો ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા છે, આબોહવામાં, વનસ્પતિમાં અને વન્યજીવ એટલે કે પ્રાણીઓમાં પણ વિવિધતા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતના પ્રાકૃતિક વિભાગો ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પેરેગ્રાફ જ્યાંથી આપણું બાકી હતું, બરાબર છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. સામેનું પેજ જુઓ. જુઓ વિદ્યાર્થી મિત્રો, તો આ પેરેગ્રાફ જે છે છેલ્લો, એ હું તમને નકશા દ્વારા સમજાવું છું કે અહીં છે ઉત્તરનું મેદાન. આ શું આપેલું છે? ઉત્તરનું મેદાન. ઉત્તરના મેદાનની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે, તો અહીં શું આવેલું છે? દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, બરાબર છે. દખણનો ઉચ્ચ પ્રદેશ, તેનું ભૂપૃષ્ઠ, દખણના ઉચ્ચ પ્રદેશનું ભૂપૃષ્ઠ સમતલ નથી, એક સરખું નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા વિદ્યાર્થી મિત્રો અરવલ્લી અહીં તમને આપેલી છે. અરવલ્લી છે જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. આ છે અરવલ્લીની પર્વત શ્રેણી, બરાબર છે. આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડા, અહીં મેં પેન મૂકી છે કર્કવૃતની નીચે, ત્યાં વિંધ્યાચલ, બરાબર છે. તો વિંધ્યાચલની નીચે શું આવેલું છે? સાતપુડા. તો વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણી આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને, તો અહીં આવશે અરબ સાગર. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી આ કઈ નદી આવેલી છે? નર્મદા નદી. તો નર્મદા નદી અને નર્મદાની નીચે કઈ નદી આવેલી છે? તાપી નદી. તો નર્મદા નદી અને તાપી નદી એ અહીં આપેલું છે વિંધ્યાચલ શ્રેણી, અને નીચે આપેલું છે સાતપુડા, બરાબર છે. તો નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતશ્રેણીમાંથી વહે છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની. તો અહીં આપેલું છે દખણનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં. તો આ તરફ અહીં તમને લખેલું છે પૂર્વ ઘાટ. અંદરની સાઈડે ઘાટ લખાય, બહારની સાઈડે તટ લખાય, બરાબર છે. તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ, અને આ બાજુ પશ્ચિમ દિશામાં અહીં લખેલું છે પશ્ચિમ દિશામાં. અંદરની બાજુ શું બતાવવાનું? પશ્ચિમ ઘાટ. જે પૈકી પશ્ચિમ ઘાટ કેવો છે? તો આ બાજુ આવેલો પશ્ચિમ ઘાટ એ સળંગ, જ્યારે પૂર્વઘાટે કેવો છે? પૂર્વઘાટે તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો પુષ્કળ મળી આવે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, નકશાની નીચે જે પેરેગ્રાફ આપેલો છે, પૂર્વઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે પશ્ચિમ કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં, તો આ બાજુ પશ્ચિમ કિનારાનું મેદાન એટલે તટ, બહારની સાઈડે તટ લખાય, બરાબર. આ બાજુ પૂર્વ તટ અને આ બાજુ પશ્ચિમ તટ, તટ એટલે કિનારો, બરાબર છે. પૂર્વઘાટની પૂર્વમાં, આ પૂર્વઘાટ, આ પૂર્વ, આ બાજુ તટ, કિનારો, અંદર ઘાટ, બહાર તટ, બરાબર છે. તો પૂર્વ કિનારાની મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન, આ સાઈડે પશ્ચિમ કિનારાનું મેદાન એ કેવું છે? સાંકડું છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ ગોદાવરી નદી, બધું તમને નકશામાં આપેલું જ છે, રાઈટ? તો ધ્યાનથી આ નકશો, ભારતનો જ એક્ઝામમાં આવતો હોય એટલે ધ્યાનથી નકશા પોથીમાં નકશો પૂરજો, ફરીથી કરાવવાની જરૂર નહીં પડે, બરાબર. ગોદાવરી નદી, અહીં કઈ નદી આપેલી છે? મહાનદી. દક્ષિણે કાવેરી નદી, બરાબર છે. કૃષ્ણા નદી, જુઓ છો ને, અંદર તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી, અહીં છે બંગાળાના ઉપસાગરને મળે છે. પછી અહીં આવશે બ્રહ્મપુત્રા નદી. બ્રહ્મપુત્રા અને ગંગા નદી, આ બ્રહ્મપુત્રા નદી છે તમારી, અહીં કઈ આવશે? ગંગા નદી. ગંગા નદીએ બંગાળાના ઉપસાગરમાં, હું પેન મૂકું એ જોતા જાઓ, બંગાળાના ઉપસાગરમાં, બરાબર, સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. તો અહીં તમને આવશે સુંદરવન, બરાબર. હવે જુઓ પાછળનું પેજ. ભારતમાં બે ટાપુ સમૂહ આવેલા છે બંગાળાના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે, તો અહીં આવે બંગાળાનો
ઉપસાગર. આગળ નકશો છે ને તે અહીંયા પૂરજો બરાબર છે, અહીં બંગાળાનો ઉપસાગર. બંગાળાના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા આ શું આપેલું છે, અંદમાન નિકોબાર ટાપુઓ. અંદમાન નિકોબાર ટાપુ તથા અહીં શું આવશે આ બાજુ, અહીં અરબ સાગર. અરબ સાગરમાં કેરળના કિનારાથી તો અહીં કયું રાજ્ય આવશે, અહીં નીચે કેરળ રાજ્ય. કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાની બનેલા કયા ટાપુ આવેલા છે, અહીંયા આ ગોળ કરું છું જુઓ છો, લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અને અહીં નીચે શું લખવાનું, હિન્દ મહાસાગર. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે કે અહીં નીચે આપેલું છે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતોની નકશા પૂર્તિ કરો. નકશો હંમેશા પેન્સિલથી પૂરવાનો છે અને નકશા પોથીમાં નકશો પૂરજો, બરાબર છે. દાખલા તરીકે અહીં રાજસ્થાન હું એક બે બતાવું છું. અહીં આવશે ભારતીય મહામરુસ્થળ, અહીં આવશે ગંગાનું મેદાન, અહીં આવશે હિમાલયની ગિરિમાળા, અહીંયા આવશે પૂર્વ ઘાટ, અહીં આવશે અંદરની સાઈડે પશ્ચિમ ઘાટ આવડશે ને, પછી અહીંયા બહાર પૂર્વ કિનારાનું મેદાન, અહીંયા બહાર આવશે પશ્ચિમ કિનારાનું મેદાન, અહીંયા શું આવશે, અંદમાન નિકોબાર ટાપુઓ, અહીં આવશે લક્ષદ્વીપ ટાપુઓ, અહીંયા આવશે અરબ સાગર, અહીંયા આવશે બંગાળાનો ઉપસાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર. 13 આપેલા છે ને નીચે, તો સરસ રીતે નકશામાં પૂરજો, બરાબર છે. નકશાપોથીમાં નકશો છે ને એ નકશો પૂરજો, ઓકે. અને નકશાપોથી પણ પ્રશ્ન અંદર આપેલા હશે તો પાઠ વાંચતા જવાનું અને નકશાપોથી પૂરતા જવાનું, બરાબર. ચાલો હવે સામેનું પેજ હું તમને સમજાવું છું. ભારતની આબોહવા, તમને બધાને જ ખબર છે કે ભારતની આબોહવા કેવી છે, મોસમી છે. કેવી છે? મોસમી છે. મોસમે મોસમે બદલાતી આબોહવાને મોસમી આબોહવા કહેવામાં આવે છે. વાતાવરણમાં થતા, દાખલા તરીકે ભારતમાં શિયાળામાં ઠંડી આબોહવા, ઉનાળામાં ગરમ આબોહવા, ચોમાસામાં ભેજવાળી આબોહવા, વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને શું કહે છે, હવામાન. તો લાઈન દોરી દો, હવામાન એટલે શું? વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. આબોહવા એટલે શું અને હવામાન, એ બેની નીચે લાઈન દોરી દો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધારે હોય છે, ક્યારેક ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, તો ક્યારેક આકાશ કેવું બની જાય છે, વાદળછાયું બની જાય. આપણને લાગે કે હમણાં વરસાદ પડશે અને નથી પડતો એવું પણ બને છે. અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય આવો અનુભવ આપણે કરેલો પણ છે. પવન, ગતિમાન હવાને જ આપણે શું કહીએ છીએ, ગતિમાન હવાને આપણે પવન કહીએ છીએ. પવન વગેરેની વિગતો આપણે રેડિયો કે ટીવી દ્વારા પણ જાણી શકીએ છીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં ઋતુ અને માસ આપેલા છે. આ કોઠો તમારે તૈયાર કરવાનો છે. આને શું કહેવાય, ઋતુચક્ર. આને શું કહેવાય, ઋતુચક્ર. દાખલા તરીકે આપણે શિયાળાથી શરૂઆત કરીએ, બરાબર છે. શિયાળો, તો શિયાળાની શરૂઆત કયા મહિનાથી થાય છે, શિયાળાની શરૂઆત ડિસેમ્બરથી ફેબ્રુઆરી, બરાબર. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, શિયાળો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો હોય છે અને એ ઋતુ કેવી હોય છે, ઠંડી ઋતુ હોય છે, ઠંડીનું પ્રમાણ વધુ હોય છે. અત્યારે વિડીયો તમે ભણી રહ્યા છો, આ ફેબ્રુઆરી તો ઠંડી ઋતુ જ છે. હવે ધીરે ધીરે ઠંડી જશે અને શું આવશે, શિયાળા પછી ઉનાળો આવશે. ઉનાળો એટલે માર્ચ મહિનાથી મે મહિના સુધી, માર્ચ એપ્રિલ અને મે, 3 મહિના આપ્યા છે ને ગરમ ઋતુ. અને મે મહિનામાં તો પુષ્કળ ગરમી પડતી હોય છે. પછી આપણે જોઈએ ચોમાસું, બરાબર છે. ચોમાસામાં વરસાદ પડે ત્યાં સુધી હોય છે મે પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, 4 મહિના આપ્યા છે, બરાબર છે. તો જૂનથી સપ્ટેમ્બર એ કઈ ઋતુ છે, વર્ષા ઋતુ. વર્ષા ઋતુ એટલે ચોમાસું, બરાબર છે. અને છેલ્લે આપેલું છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, સપ્ટેમ્બર પછી ઓક્ટોબરથી નવેમ્બર, ઓક્ટોબરથી નવેમ્બર સુધી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેને આપણે શરદ ઋતુ અથવા તો જેને આપણે નિવર્તન ઋતુ તરીકે પણ ઓળખીએ છીએ. શરદ ઋતુ અથવા તો નિવર્તન ઋતુ તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આખું ઋતુચક્ર તમારે
બરાબર છે કે શિયાળાનો સમયગાળો કયો છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ. ઉનાળાનો સમયગાળો કયો છે? માર્ચથી મે સુધી ગરમ ઋતુ. ચોમાસાનો સમયગાળો કયો છે? જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુનો સમયગાળો કયો છે? ઓક્ટોબરથી નવેમ્બર શરદ ઋતુ નિવર્તન ઋતુ. બરાબર, તો આખું જ તમારે તૈયાર કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમારું પાઠ એ પૂરું કરું છું.